एक व्यक्ति जे तेना जीवन मां खूबज सफल थई गयो हतो अने एक दिवस तेनी माता पासे गयो अने कह्यू, मां आजे मारी पासे जे पण कई छे, हूँ जे सफलताना शिखरो हासिल करी शक्यो छू ते बधु तमारी ममता अने प्रेमना कारणे छे। तेथी ज मारी इच्छा छे के तमे जे प्रेम मने आप्यो हतो एवो प्रेम हूँ तमने पाछो आपवा मांगु छू। आ सांभळीने माता आश्चर्यचकित થઈ ગઈ અને કહ્યું, ના દીકરા, મારા પ્રેમ અને સ્નેહના બદલામાં મારે કંઈ જોઈતું નથી, તે એક ફરજ હતી જે મેં મારા બાળકો માટે કરી હતી। દીકરાની વારંવાર જીદના કારણે માતાએ કહ્યું, ઠીક છે, શું તું મારી સાથે જેમ તું નાનપણમાં સૂઈ જતો હતો એ રીતે મારી સાથે આજે તારે સૂવું પડશે, બોલ મંજૂર છે? દીકરાએ આ સાંભળીને કહ્યું, જો આજ વાત હશે તો આજે રાત્રે હું ચોક્કસપણે મારી માતા સાથે સૂઈ જઈશ। દીકરો બરાબર ઊંઘમાં હોય છે અને માતા એને જુએ છે કે તે બરાબર સૂઈ ગયો છે। માતા ઊભી થઈને રસોડામાં જાય છે અને એક ગ્લાસ ભરીને પાણી લાવે છે અને તે જ્યાં સૂતી હતી તે બાજુ પાણી ઢોળી દે છે, જેથી પાણી ધીમે ધીમે જ્યાં દીકરો સૂતો હતો ત્યાં થોડું પહોંચી ગયું। અને પછી તે ભેજને કારણે પરેશાન થવા લાગ્યો અને બીજી બાજુ સરકી ગયો। તે પછી માતાએ વધુ પાણી રેડ્યું, જેમાંથી ત્યાં ભેજનો અહેસાસ થયો। તે તરત જ ઊભો થયો અને તેની માતાના હાથમાં ગ્લાસ જોયો। તે જોઈને તેણે ગુસ્સામાં કહ્યું, માં શું કરો છો, તમે મને કેમ સૂવા નથી દેતા? દીકરાને આમ ગુસ્સામાં જોઈ માં બોલી, કેમ બેટા, તને ભીનામાં ઊંઘ નથી આવતી? દીકરો માને આશ્ચર્યથી જોઈ રહ્યો તો કે માં કેમ આજે આવું કરે છે? દીકરો બોલ્યો, માં તું પણ શું બોલે છે, મને નહીં કોઈને પણ આવા ભીનામાં ઊંઘ ક્યાંથી આવે મમ્મી, તમે મને ભીના પલંગ પર કેવી રીતે સુવડાવી શકો છો? માતાએ હસતા હસતા કહ્યું, દીકરા, જ્યારે તું નાનપણમાં મારી સાથે સૂતો હતો ત્યારે તું એ જ રીતે પથારી ભીની કરતો હતો અને દીકરા, તને ભીનું નહીં લાગે, તારી ઊંઘ નહીં બગડે એ માટે હું તને બાજુમાં સરકાવીને હું પોતે ભીનામાં સૂઈ જતી। તું મારા પ્રેમ અને સ્નેહનો બદલો આપવા માંગે છે ને, જે મેં તમારા માટે કર્યું ખરું ને? મારા માટે તું એક રાત પણ ભીનામાં સૂઈ શકતો નથી, જો તું એમ કરી શકે તો હું સમજીશ કે તે મારા પ્રેમનું ઋણ ચૂકવી દીધું છે। હવે તેની માતાની વાત સાંભળીને તે વ્યક્તિની આંખો ખુલી ગઈ। તે હવે સમજી ગયો હતો કે મારી માતાએ ઘણી બધી રાતો મારી ઊંઘ માટે અને મારી ખુશી માટે ઉજાગરાઓ કરીને ગુજારી હશે, તે માતાનું ઋણ કેવી રીતે ચૂકવી શકાય? હવે તેણે જે કર્યું તેનાથી તેને શરમ આવતી હતી। તે માને ભેટીને બોલ્યો, માં એ માં છે, માં જે જીવનમાં શીખવી શકે એ બીજું કોઈ નહીં શીખવી શકે, માટે જ કહ્યું છે ને, જગતની ગુરુ એક બાળક માટે શ્રેષ્ઠ કોણ હોય તો એ માનતા છે। સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ, ધન્યવાદ। જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। થેન્ક યુ, મળશું નવા ટોપિક સાથે, ટેક કેર। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।